હરિલીલામૃત ની કથાનું રસપાન કરાવે છે. કથા બહુ સરસ ચાલે છે. જ્યારે આપણને જીવનમાં દુઃખ પડે ને ત્યારે ભગવાન આપણી પાસે આવે છે. આપણે સમજવું કે આપણે ભગવાનની નજીક જઈ રહ્યા છીએ. વડોદરાના એક વખત મીર સાહેબ, એમને માથાનો દુખાવો અસહ્ય થતો હતો, એટલે એણે ઘણી બધી દવાઓ કરી, હકીમોને બોલાવ્યો, ઘણું બધું કર્યું, દોરા ધાગા કર્યા, પણ કોઈ ફેર ન પડે. પછી એ જૂનાગઢ ગયા. જૂનાગઢમાં પણ એ દવાને બધું કરાવ્યું, ફેર ન પડ્યો. છતાંય પછી ત્યાંથી કંટાળીને પાછા જ્યારે આવે છે ત્યારે પાલખીમાં બેઠેલા માણસો સાથે છે અને રાધાવા આવે છે. જ્યારે રાધાવા આવે છે ત્યારે એને નમાજ પઢવાનો સમય થયો, એટલે નમાજ પઢવા એમણે ચાદર પાથરી અને નમાજ પઢવા ગયા. નમાજ પઢ્યા અને ત્યાં તેને ઊંઘ આવી ગઈ અને સૂઈ ગયા. એટલે માણસો બધા સાથે હતા અને કે ભાઈ સાહેબને અત્યારે ઊંઘ આવી ગઈ તો સુવા દો. તો ત્યાં 2-2.5 કલાક સૂતા અને પછી જાગ્યા, એટલે માથાનો દુખાવો હતો ને એ શાંત થઈ ગયો, મટી ગયો. ત્યારે મીર સાહેબને એવું થયું કે મેં આટલી આટલી દવાઓ કરી, એટલું બધું કર્યું અને દુખાવો કંઈ ફેર નથી પડતો ને અહીંયા શાંત થઈ ગયો, કંઈ કારણ? એટલે જોયું આજુબાજુ, ત્યાં ખેતરમાં સચ્ચિદાનંદ સ્વામી હતા. સચ્ચિદાનંદ સ્વામી હતા એટલે જોયા, એટલે એને ભાઈ સંત છે, કોઈ ઓલિયા લાગે છે. એટલે ગયા પાસે અને પગે લાગ્યા અને કીધું, તમે કોઈ મહાપુરુષ કે ભગવાનનો અવતાર હશે એવું લાગે છે. તો કે કેમ? તો કે મારો માથાનો દુખાવો જે હતો ઘણા વર્ષોથી એ આજે સમી ગયો છે, શાંત થઈ ગયો છે, સારું થઈ ગયું છે. તો કીધું કે ભાઈ ભગવાન તો ગઢપુરની અંદર બિરાજમાન છે, ત્યાં જાઓ, એમના દર્શન કરો, ત્યાં તમારી શાંતિ થશે. ત્યારે મીર સાહેબ માણસોને લઈ અને ગરડાની અંદર આવે છે. ગરડામાં દાદા ખચરના દરબારમાં આવ્યા અને લીમડા નીચે ભગવાનના દર્શન થયા. જ્યારે અંદર આવે છે ત્યારે મહારાજે કીધું, આવો આવો મીર સાહેબ. એટલે મહારાજના દર્શન કર્યા અને કીધું, મા પ્રભુ, મને જે દુખાવો હતો એ મને શાંત થઈ ગયો છે. એટલે તમે ઓલિયા પુરુષ છો, ભગવાન છો. ત્યારે પછી ભગવાને એમને કંઠી બાંધી અને સત્સંગી કર્યા. અને પછી એવું કહેવાય છે કે વડતાલ અને અમદાવાદ દેશમાં રહી અને એમણે ખૂબ સેવાઓ કરી છે, શારીરિક પણ સેવા કરી છે અને આર્થિક પણ સેવા કરી છે. તો આજે અમરોલી મંદિરમાં સ્વામીએ મંદિર બનાવવાનું નિર્માણનું નક્કી કર્યું છે. તો આ બધા દાતાઓ દાન આપે છે, તો દાન એમાં આપણે આપવું જોઈએ. કેમ કે આપણને જ્યારે સંતો કથા વાર્તા સત્સંગ કરાવે છે, એ સેવા કરે છે, તો આપણે આર્થિક રીતે સેવા કરવી જોઈએ. એક દાદાએ એક જગ્યાએ દાન આપ્યું, એટલે દાન આપ્યું એટલે ત્યાં બધા જે કાર્યકર્તા હોય એમને બિરદાવ્યા, સંતોએ બિરદાવ્યા કે ભાઈ દાદાએ સારું એવું દાન આપ્યું. ત્યારે દાદા ઊભા થઈને એટલું કીધું કે મેં એટલું દાન આપ્યું નથી, ભગવાને મને 90% આપ્યા. મેં તો ભગવાનને ખાલી 10મો ભાગ જ આપ્યો છે, પણ ભગવાને મને 90% મને આપ્યું છે. એટલે આ તો ભગવાનનું હતું, એટલે મેં કાંઈ આપ્યું નથી. પણ આપણે એવી હિંમત રાખે કે ભાઈ આપણને ભગવાને આપ્યું છે તો આપણે આપી, નકર આપણે એવું જો માનીએ કે ભાઈ આપણે ભગવાને આપ્યું છે તો આપણે આપીશું, ન આપ્યું તો હું આપે. ધીરુભાઈ, બરાબર ને? ભગવાને આપણને આપ્યું છે તો આપણે આપવું જોઈએ. તો મંદિરનું સરસ નિર્માણ કાર્ય થાય છે. કેમ કે આજે બધા લોકો એવું કહે છે કે ભાઈ હોસ્પિટલોની એની જરૂર છે, જેટલી હોસ્પિટલોની જરૂર છે ને એ કરતાં મંદિરની પણ વધારે જરૂર છે. આજે લોકો જ્યારે મંદિરમાં જાય છે ને ત્યારે શાંતિ અનુભવે છે. અમારે ત્યાં મિશનમાં RSS વાળાની શિબિર ચાલે છે, 800 માણસો છે, 20 દિવસની શિબિર ચાલે. તે અમે એ લોકોની શિબિર ચાલે છે તે હું ઘણી વખત એ લોકોને મળું છું, ત્યારે એ મને કહે છે કે સ્વામી અમે શિબિરો તો ઘણી જગ્યાએ કરી છે, પણ જે અહીંયા જે શાંતિ મળે છે, અહીંયા જે અહેસાસ થાય છે કે અહીંયા આનંદ આવે છે એવું બીજે આવતો નથી. ત્યારે મેં કીધું, જ્યારે ભજન અને ભક્તિ જ્યાં થતા હોય ને એ મંદિરમાં થતા હોય, અને મંદિરમાં જ્યાં ભજન અને ભક્તિ થઈ જાય ને ત્યાં શાંતિ મળે. આજે આ વૈભવ વિલાસી યુગની અંદર જે લોકો બહાર ફરતા હોય છે અને એ જ્યારે મંદિરમાં આવીને જ્યારે ભગવાનના દર્શન કરે, 2 માળા કરે, સંતોની 2 વાતો સાંભળે, ભગવાનના 2 કીર્તનો સાંભળે, એટલે માણસને ત્યાં શાંતિ મળે છે.
તો મંદિરનું નિર્માણનું સ્વામીએ નક્કી કર્યું છે, તો આપણે આપણી જેટલી શક્તિ હોય પ્રમાણે આપણે આપી, એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.